મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની ગાલા પ્રયોગપોથીના પ્રયોગ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ આપણે હેતુથી અહીં આપણને કહ્યું છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવો તો સાધનોમાં આપણને જરૂર પડશે કુંડામાં ઉગાડેલા છોડ બેલજાર વોચ ગ્લાસ પદાર્થો આપણને જોઈશે આલ્કોહોલ આયોડીનનું દ્રાવણ અને કે ઓ તો અહીં તમને આકૃતિ જે પ્રમાણે આપવામાં આવેલી છે એ પ્રમાણે આ સાધનો અને પદાર્થોને આપણે સેટ કરવાના છે ત્યાર પછી આપણે જોઈએ પ્રયોગની પદ્ધતિ તો સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા બે કુંડા લો તેને એ અને બી નામ આપો ત્રણ દિવસ સુધી બંને કુંડાને અંધારામાં મૂકો જેથી પર્ણ સ્ટાર્ચ વિહીન બને ત્રણ દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી ઉપર મૂકો કુંડા એની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકો બંને કુંડાના છોડને અલગ અલગ બેલઝારથી હવા ચુસ્ત રીતે ઢાંકી દો અને લગભગ ત્રણ કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો પ્રત્યેક છોડ પર એક પર્ણ તોડી સ્ટાર્ચની કસોટી કરો અને કયા કુંડાનો છોડ સ્ટાર્ચની હાજરી નથી દર્શાવતો તે આપણે જાણવાનું છે તો અવલોકન કરતા આપણને જણાશે કે કે ઓ એચ સાથે બેલઝારમાં મૂકેલ છોડના પર્ણોમાં સ્ટાર્ચ બનતો નથી નિર્ણય આ પરથી આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે ત્યાર પછી જોઈએ જ્ઞાન ચકાસણી તો એમાં પહેલો સવાલ નીચેના પ્રત્યેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો પહેલો સવાલ કયો પદાર્થ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે તો જવાબ આવશે વિકલ્પ બી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ત્યાર પછી બીજું કોષની કઈ અંગિકામાં પાયવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી કણાભ સૂત્ર ત્રીજું વાયુ રંધ્રની રચના કરતા કોષો કયા છે તો જવાબ આવશે વિકલ્પ ડી રક્ષક કોષો ત્યાર પછી ચોથો સવાલ શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે તો જવાબ આવશે વિકલ્પ ડી ફેફસા પાંચમો મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી જઠર ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખવામાં પહેલું રુધિરનું દબાણ માપવા માટેના સાધનનું નામ આપો તો જવાબ આવશે સ્ફુગમો સ્ફુગમો મેનોમીટર ત્યાર પછી બીજું એટીપીનું પૂર્ણ નામ જણાવો તો અહીં તમને જોઈ શકો છો આપેલું છે એડેનોઝિન ટ્રીફોસ્ફાટ ત્યાર પછી ત્રીજું મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે તો જવાબ આવશે પિત્તાશય અને ચોથો સવાલ અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે તો જવાબ આવશે અન્નદાની દોસ્તો પ્રયોગ નંબર દસનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું પ્રયોગ નંબર અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે ધોરણ દસના બધા જ પ્રયોગના જે સોલ્યુશન્સ છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો